મિસ તમારો મિસ માઇક બંધ થઈ ગયો છે. મિસ તમારું માઇક મ્યુટ થઈ ગયું. હા આવ્યો હવે અવાજ બેટા. યસ ઓકે ચલો ચલો હવે ફટાફટ નીદ આપેલી ખાલી જગ્યા વાંચી છે બેટા. વિકલ્પોમાંથી વિકલ્પ પસંદ કરવાનો છે. બહુપદી ખાલી જગ્યામાં બે ચલ છે. બે ઘાત માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણ. એમની વાત ને મને એનો જવાબ. હવે જો બે ચલ કીધા છે, દ્વિપદી નથી કીધી. જો બરાબર શબ્દ સાંભળજો, અહીંયા બે ચલ, આપણે ચલની વાત થયેલી છે, ચલ અને પદ છે એ ડિફરન્સ છે એવું કીધું તું બેટા મેં તમને. ઓકે બેટા, ચલની વાત થયેલી હતી કે ચલ કોને કહેવાય. તો જે આલ્ફાબેટિકલ વર્ડ્સ છે, એટલે ધારો કે એબીસીડી જે કલમ XYZ, આમાંના કોઈ પણ જે આવશે, ઇશ્યુ આવશે બેટા, ચલ આવ, એને ચલ કહીશું. અને નંબર્સ છે એ અચળ પદ છે. આવી આપણે વાત થયેલી હતી, આ ચેપ્ટર મેં સમજાવ્યું ત્યારે મેં કીધું હતું કે ચલ અને અચળ પદ બે અલગ અલગ વસ્તુ છે. અચળ એટલે કે જેની કિંમત નક્કી છે, એની કિંમત આપણે બદલાવી નથી શકતા. જેમ કે 6 આપેલું છે, તો 6 છે એની કિંમત નક્કી થઈ ગઈ છે, એટલે એ અચળ પદ છે. એક્સ છે એની કિંમત તમે બદલાવી શકો, 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો. તો આવા પદને ચલ, એ વેરિયેબલ કહેવાય, એની કિંમત આપણે ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા જે ચાર બહુપદી ઓપ્શનમાં તમને આપેલી છે, એમાંથી કઈ બહુપદીને બે ચલ છે? બે ચલ જો તો બેટા, સેમા બેટા, બે ચલ અલગ અલગ, એક ને એક વસ્તુ નહીં, અલગ અલગ બે ચલ હોય એવી કઈ. એક ભલે ઘાત અલગ છે, પણ ચલ તો એક્સ નું એક્સ જ છે જો બાકીના બધામાં. પણ બે ચલ હોય એવી બહુપદી કઈ છે? એકમાં એક્સ અને વાય બે ચલ છે, બરાબર. આમાં બધામાં તમે એમ કહો મિસ, પણ એક્સ જ છે, ચલ તો એક્સ જ છે. ચલ ની અહીંયા ધારો કે હું એક્સ ની કિંમત એક લઉં, તો બધામાં એક્સ ની કિંમત એક જ આવે, બરાબર. અહીંયા બે ચલ છે, એકમાં એક્સ છે ને એકમાં વાય છે. ઓકે બેટા, ક્લિયર? યસ. ઓકે ચલો, બીજી ખાલી જગ્યા. આ બેટા બુક અને પેન લઈને બેસજો, આન્સર લખતા જજો. તમારી પાસે ક્વેશ્ચન રેડી છે, પછી બુકમાં લખી અને આન્સર લખી લેજો, નહીતર પછી એક્ઝામના આગલા દિવસે કાંઈ નહીં ખબર પડે. ઓકે ચાલો, ખાલી જગ્યા દ્વિપદી છે, બે પદ જેમાં હોય એવી. એક્સ પ્લસ ફાઈવ, હા સી, બરાબર. એક્સ પ્લસ ફાઈવ, બરાબર છે. ઓકે ચલો, પછી ત્રીજી ખાલી જગ્યા. બી શું રીડ કરું? હા, માઇનસ ફાઈવ એક્સ ની બે ઘાત, વાય ની ચાર ઘાત, ઝેડ ની ત્રણ ઘાત માં પદ નો સહગુણક ખાલી જગ્યા છે. સહગુણક કયો છે? સહગુણક એટલે એની માઇનસ પાંચ. જો ગર્લ્સ, હવે તમે એમ કહો, મેં કદાચ આમાં ઓપ્શન નો આપ્યા હોય અને આમનામ પ્રશ્ન પૂછેલો હોય, તો તમને ખબર પડવી જોઈએ કે આમાં પાંચ અને માઇનસ પાંચ બે વસ્તુ અલગ છે બેટા. એટલે માઇનસ પાંચ છે એ એનો સાચો જવાબ છે. જો તમે એમ કહો ને કે મેં તમે બધા જ જવાબ લખ્યા હતા, અમારું તો બધું જ સાચું હતું, પણ પાંચ અને માઇનસ પાંચ વચ્ચેનો ડિફરન્સ તમે સમજતા જ નથી. પાંચ અને માઇનસ પાંચ, તમે પાંચ આન્સર લખો ને તો એ જવાબ છે ને ખોટો પડે. માઇનસ પાંચ જ એનો સાચો આન્સર છે. હા, એટલે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જો આ ચેપ્ટર છે ને બહુ સહેલું છે, પણ આની અંદર તમારી બારીકાઈ અને ચોકસાઈ, તમારી અંદર રહેલી જે આવડત છે ને, એ આમાં સાચી દેખાડવાની છે કે તમને કેટલું તમે બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરો છો. ચલ,
પદ, એક પદ છે, બે પદ છે, ત્રણ પદ છે, આવી ઝીણી ઝીણી વસ્તુ છે ને એ તમારે આની અંદરથી બહુ માર્ક કરવાની છે. ચલો ક્વેશ્ચન ટુ માં જો તો કોણ વાંચે છે પેલું? મેં શું વાંચું? સિદ્રા ફાતેમા. હા સિદ્રા ફાતેમા વાંચો બેટા. 2x3 - 2x + 3 એ ખાલી જગ્યા પદાવલી છે. હવે એમાં પદાવલી છે એટલે જો જો બરાબર ચલ એક ચલ એક પદ, દ્વિચલ દ્વિપદ અને ત્રિચલ અને ત્રિપદ, આ બધા શબ્દો અલગ છે. ચલ વાળો પદ શબ્દ અલગ છે અને પદ વાળો શબ્દ પણ અલગ છે. ચલ નો મતલબ શું બેટા? કે ની અંદર ના આલ્ફાબેટ્સ અલગ અલગ કેટલા છે અને ઓલામાં પદ કેટલા પદ છે એ જોવાનું છે. હા, કારણ કે એક જ ચલ એક્સ જ આવેલો છે આમાં, બીજા એક કઈ ચલ નથી, એટલે આ બહુપદી છે એ કેવી આવશે? એક ચલ આવશે. પણ જો એમ પૂછવું હોય એકપદી દ્વિપદી કે ત્રિપદી તો શું જવાબ આવશે? ત્રિપદી. તો ત્રિપદી આવશે. ગર્લ્સ સમજાય છે? બાકીની જે ગર્લ્સ જે એક્ટિવ નથી, જવાબ નથી આપતી, એ મારા ખ્યાલથી સમજવાની કોશિશ તો કરતી જ હશે, અને એને પણ જો ક્વેરી હોય તો એ મને પૂછી શકે છે બેટા. જે ગર્લ્સને જવાબ નથી આપતા, ઓકે, અમે અમારી રીતે ઘણા પ્રયત્નો કર્યા બેટા, બધાના નામ લઈને પૂછીએ છીએ કે ગર્લ્સ કાંઈ પ્રોબ્લેમ? પહેલાં ઘણી બધી ગર્લ્સ બહુ એક્ટિવ રહેતી હતી, હવે જવાબ નથી આપતી બે ત્રણ સિવાય. એક સકીના આપે છે, નીદા આપે છે, સિદ્રા ફાતેમા આપે છે, કુરેશી આપે છે, મહિડા આપે છે, એવા બે પાંચ ગર્લ્સ છે એ મને રેગ્યુલર જવાબ આપે છે. બાકીની કોઈ ગર્લ્સ બહુ રેગ્યુલર જવાબ નથી આપતી. પણ બેટા સાંભળજો અને સમજજો, તમારા માટે બહુ ઉપયોગી વસ્તુ છે આ બધી જ, બરાબર? ચલો બીજી જે ખાલી જગ્યા છે એનો જવાબ કોણ કહેશે મને? ચલો કુરેશી આપીશ બેટા. કારણ કે એમાં એક્સ વાય અને ઝેડ એવા અલગ અલગ ત્રણ પ્રકારના ચલ છે, તો આને શું કહેવામાં આવશે? ત્રિચલ, બરાબર? તો આનો જવાબ ત્રિચલ, આનો એક ચલ. ઓકે, ત્રીજી નો જવાબ કોણ કહેશે? રકમ વાંચે અને જવાબ આપે. ચલો -4x3 - -4 છે. ઓકે, વેરી ગુડ, સરસ. ચોથી ખાલી જગ્યાનો જવાબ તારા સિવાય બેટા બીજા કોઈ આપે? ચલો કોને આપવો છે? પદ કેટલા છે? હા ચલો, ટર્ન બાય ટર્ન આપણી પાસે ઘણી ખાલી જગ્યાઓ છે, બધાનો વારો લઈ શકાશે. ચલો બોલો. -4x2 - 3 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે, ત્રણ. ત્રણ પદ છે, બરાબર? પદ ત્રણ છે. ચલ કે તો કેટલા આવે? બે. બે એક જ ચલ આવશે. ઓકે, સરસ. ચલો તો આનો જવાબ આવશે ત્રણ. પછી પાંચમી નો જવાબ કોણ કહેશે મને બેટા? બીજું કોઈને આપવું છે મહિડા સિવાય? હા, પઠાણ બોલો બેટા. વેરી ગુડ. હા, ભોજાની સાની આપો. ચલો બેટા, -4x - 6xy બહુપદી એ ખાલી જગ્યા છે. તો એક પદી દ્વિપદી કે ત્રિપદી? દ્વિપદી. વેરી ગુડ. હવે ચલ કે તો ચલ એક નથી, જો બરાબર, જો ચલ બે જ છે, બરાબર? એટલે દ્વિપદી છે અને દ્વિચલ છે. ઓકે, આન્સર આવશે દ્વિપદી, બરાબર છે? ઓકે, ચાલો બેટા હવે આગળ જઈએ. બાકી છે. હા તો લખો, ઝડપથી લખો બેટા, આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે બેટા. ચલો મને આજે આ ચેપ્ટર પૂરું કરીને આપવાનું છે તમને.
ओके चलो बेटा एक मिनट चलो आनो जवाब फटाफट बोली जाओ हमी से बोली गया हाँ चार चार ना जवाब बोली जाओ એટલે આપણે આગળ જઈએ પાંચ એક ની સાત વાય ની ત્રણ ઘાત માં પદ નો પાંચ છે પછી માઇનસ બાર એક્સ ચાર વાય માઇનસ બાર એક્સ ની ચાર ઘાત વાય ની પાંચ ઘાત માં પદ નો સહગુણક માઇનસ બાર છે પછી બે એક્સ વત્તા ત્રણ વાય બહુ પદી માં બે પદ ત્રિપદ બે પદ છે હા બે પદ છે એક્સ એકાદ માઇનસ પાંચ વાય પ્લસ ચાર બહુપદી માં ત્રણ ચલો આ જવાબમાં કોઈને ન સમજાણું હોય તો મને કે સહગુણક અને પદ આની ચર્ચા આપણે અગાઉની ખાલી જગ્યાઓમાં થઈ ચૂકી છે બરાબર છે ગર્લ્સ ક્લિયર છે બેટા ઓકે ચલો આગળ જાઉં હું આગળ જાઉં ને બેટા ઓકે ચાલો હવે સાદુરૂપ આપવાનું છે કોણ મને કરાવે છે સાદુરૂપ નો દાખલો એક પદી નો દ્વિપદી સાથે નો ગુણાકાર છે આપણે આ શીખી ગયા છીએ શીખ્યા છીએ કે નથી શીખ્યા બેટા હા મિસ કોણ કરાવે છે 2x સ્ક્વેર નો 4x માઇનસ 3 સાથે નો ગુણાકાર છે આવો ગુણાકાર હોય તો આપણે શું કરતા હતા બેટા શું કરતા હતા કોણ કહેશે મને 2x ને 4x અને માઇનસ 3 હારે ગુણી નાખવાનું પહેલા 2x સ્ક્વેર ને કોની સાથે ગુણવાનું 4x સાથે સો શું જવાબ આવશે 2x સ્ક્વેર ને 4x સાથે મલ્ટીપ્લાય કરશો તો મને કયો તો બેટા 8x બીજા કોનું માઇક ચાલુ છે બહુ ડિસ્ટર્બન્સ આવે છે બેટા જે જવાબ આપે છે એ એક જ વ્યક્તિ માઇક ઓન રાખે ચલો x ની અહીંયા 2 ઘાત છે ને અહીંયા 1 ઘાત છે એટલે x ની કેટલી ઘાત થશે બેટા 3 ઓકે વેરી ગુડ પછી માઇનસ 3 નો 2x સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય તો શું આવશે 6 માઇનસ 6 માઇનસ ની નિશાની અને x ની કેટલી ઘાત આવશે 2 માઇનસ 6 ઘાત ઓકે એટલે 8x નો ઘન માઇનસ 6x સ્ક્વેર આવો જવાબ આવશે ક્લિયર છે એવો જવાબ દેખાય છે તમને સ્ક્રીન ઉપર હમીસ ઓકે 8x ઘન માઇનસ 6x સ્ક્વેર આવા દાખલા આપણે કરી ગયા હતા તો આવું ખાલી જગ્યામાં પૂછાય તો તમને ટાઈપ કરીને લખતા આવડે કે ન આવડે મને એમ કહો તો હમીસ આવડે હવે આવડી ગયું ને એક આપણને પ્રોબ્લેમ છે નો હતો ઉપરની ઘાત લખવાનો તો ઘાત લખતા તો આવડી ગઈ આપણને આવડી ગઈ ને બરાબર બ્રેકેટ આવડતા હતા નિશાની આવડતી હતી પ્રશ્ન હતો આપણે ખાલી ઘાત કેમ ટાઈપ કરવું એ થોડોક પ્રોબ્લેમ હતો એ પણ આવડી ગયો તમને ઓકે એટલે હવે ગૂગલ ફોર્મ માં આન્સર લખવામાં કોઈને પ્રોબ્લેમ નહીં થાય બરાબર જે લોકો વિડીયો જોવે છે એના માટે હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં કે જો તમારે ઘાત લખવી હોય તો ધારો કે તમે 6x ટાઈપ કરો છો 6x સ્ક્વેર તો 6 ટાઈપ કરો x ટાઈપ કરો અને મારે ઉપર 2 ઘાત લખવી છે તો હું
જે કીપીડ છે એમાં બે ને થોડીક વાર પ્રેસ કરીને રાખીશ, દબાવીને રાખીશ, એને દબાવીને રાખીશ એટલે એક્સ ઉપર બે ઘાત લખાઈ જશે. થાય છે આવું ગર્લ્સ? તમે બધાએ ટ્રાય કરી લીધું આવું, બરાબર? તો આવું લખવાનું આવશે તો બધાને ટાઈપ કરતા આવડી જશે. આવડી જશે? એક્સ હોય તો પેલા એટ ટાઈપ કરો, એક્સ ટાઈપ કરો અને થ્રી ઉપર પ્રેસ કરો એટલે અહીંયા થ્રી લખાઈ જશે. પછી શું ટાઈપ કરો તો કે માઇનસ ની નિશાની ટાઈપ કરો. પછી સિક્સ એક્સ ટાઈપ કરો અને બે ઉપર પ્રેસ કરો એટલે બે ઘાત આવી જશે. બે ઉપર થોડીક વાર પેશન્સ રાખવી પડશે. બે ઉપર થોડી વાર પ્રેસ કરશો ને એટલે આપોઆપ બે ટાઈપ થઈ જશે. ઓકે કે નહીં? મારાથી નથી થતું. કોનાથી નથી થતું? ઝીબ્રા ફાટી. બેટા ટ્રાય કરજે, નહીતર આજે નિદાએ કીધું છે તો નિદાને ફોન કરજે એટલે નિદા તને મીટમાં બતાવશે. ઓ બેટા નિદા સમજાવજે સિદ્રા ફાતેમાને. હો બેટા, તું હમણાં લેક્ચર પૂરો થાય ને પછી ટ્રાય કરજે બેટા. હો ઓકે મિસ, મારી પાસે એનો નંબર નથી. તારે કઈ નહીં કરવું પડે. પણ અત્યારે તું શું લેક્ચર માં છું ને એટલે થોડીક કન્ફ્યુઝ છો. ધીમેક થી પ્રેસ કરજે, લેક્ચર પછી ટ્રાય કરજે, આવી જ જશે. ઓકે, તને નિદાને ફોન કરવાની જરૂર નહીં પડે અને જરૂર પડે તો કરી લેજે. એમાં શું હતું, આપણે નિદા તને હેલ્પ કરવા રેડી જ છે. ઓકે બેટા, ચલો. છતાંય નો થાય તો સોમવારે મિસ કરાવશે. હો બેટા, ઓકે, ચાલો. ઓકે, ટ્રાય કરજો. 100% કોઈ પણ ગર્લ્સ ને ક્વેરી આવશે જ નહીં બેટા. તમને તો અઘરામાં અઘરી ગેમ્સ છે, અઘરામાં અઘરી વિડીયો, તમે બધું જ કરી શકો છો. અમારા કરતા મોબાઈલમાં એક્સપર્ટ છો. અને તમે લોકો એવું કહો કે મિસ અમારાથી નથી થતું તો બહુ ખરાબ કહેવાય. તમે બધાય તો અમને આવું બધું શીખડાવો છો બેટા, નથી શીખડાવતા? મારે તમારી પાસેથી બધું શીખવું. હે, સ્ક્રીન રેકોર્ડર મોકલી દેવા એમ. ઓકે ચલો, હવે અહીંયા ધ્યાન. 7th ખાલી જગ્યા કોણ કહે છે જવાબ મને? 7th નો હું શું કહું? સિદ્રા ફાતેમા. હા બેટા કયો? ચલો, 6x ની 3 ઘાત ને y ની 3 ઘાત. જો 3 અને 2 નો ગુણાકાર એટલે 6. અહીંયા x ની 2 ઘાત છે ને અહીંયા x ની 1 ઘાત છે એટલે x ની 3 ઘાત. અહીંયા y ની 1 છે અને y ની 2 છે એટલે y ની 3 ઘાત. 6x ઘન y ઘન. ઓકે છે એવો ઓપ્શન? હા બેટા, ખાલી આપણે 6 3 ઘાત કરીએ ને ત્યાં જ ખબર પડી જાય કે ઈ જ આન્સર થશે. કારણ કે પછી એની પછી 6x ની 2 ઘાત વાળું છે ને. પણ આપણે તો સાદું રૂપ આપી જ દેવાનું બેટા. ઓકે, એટલે આપણે કે ભૂલ પડે જ નહીં. ચલો હવે 8માં માં શું છે? આ સાદું રૂપ માં શું કરશો બેટા? જો વચ્ચે એક નિશાની બતાવે છે. આવા દાખલા આપણે કઈ નિશાની બતાવે? પ્લસ ની નિશાની છે તો કેમ થશે? પ્લસ હોય ત્યારે મેં તમને કીધું હતું કે પેલું પદ તો હંમેશા જેમ હોય એમ જ મૂકવાનું. એટલે પેલું પદ આપણું શું છે? 4x - 5. અને અહીંયા પ્લસ છે એટલે બીજા પદ ની નિશાનીમાં કોઈ ફેરફાર આવશે નહીં, બરાબર? જો માઇનસ હોત તો ફેરફાર આવત, પણ પ્લસ છે એટલે નિશાનીમાં કોઈ ફેરફાર આવતો નથી. તો પ્લસ 3 અને માઇનસ 2x મૂકી દો. હવે મારે આનો સરવાળો કરવો હોય તો મારે કોને ગોતવા જવા પડે? ભાઈ બેન ને મિક્સ કરો. એના સગા ભાઈ બેન ને. હા, તો 4x નો ભાઈ કોણ? 2x. 2x તો 4 માંથી 2x બાદ કરી એટલે 2x માઇનસ 2x. નહીં, નિશાની કયા પદ ની? મોટા પદ ની. તો મોટું કોણ છે? 4 કે 2x? તો 4 પ્લસ છે કે માઇનસ છે? પ્લસ એટલે પ્લસ 2x. પછી 5 ની બેન કોણ? 3. 2
तो पांच माथी त्रण बाद करवाना के उमेरवाना? उमेरवाना नहीं, एक प्लस छे ने एक माइनस छे એટલે બાદબાકી જ થાય. બાદ કરવાના. હા, બાદ કરો તો કેટલા આવે? પાંચ માંથી ત્રણ બાદ કરો તો બે. નિશાની કોની? મોટાની એટલે માઇનસ ટુ એક્સ માઇનસ ટુ, બરાબર. હવે જો અહીંયા તમે પ્લસ ટુ મૂકી દો તો મિસ શું કરે તમારા જવાબને? ખોટો, બરાબર. તમને એવું થાય કે મિસ અમે તો બધું સાચું લખ્યું હતું, પણ તમને એવું યાદ ન હોય કે અમે અહીંયા માઇનસ ને બદલે પ્લસ કરી નાખ્યું હતું. કારણ કે આપણે તો ઉતાવળે દાખલા ગણતા હોય, આપણને કેટલી ઉતાવળ હોય, જલ્દી જલ્દી પૂરું થાય ને અહીંયાથી છૂટીએ ને મોબાઈલમાં ગેમ રમી લઈએ, બરાબર ને? હે, ગેમ જ નથી તો ટિકટોક કરી લઈએ. બેન્ડ થઈ ગયું ટિકટોક, ટક 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 આવ્યું એટલે મમ્મી નું ટક ટક શરૂ થઈ જાય. ટકા ટક પછી મમ્મી નું ટકા ટક શરૂ થઈ જાય હે ને? આપડે ખીજાઈ જઈએ, તું તો મને આખો દી આમ જ કરે, મને તો આમ જ નથી કરવા દેતી. હા, નહી નહી, હા, શું પોસાય બેટા? ખીજાઈએ પણ ઈ નો બોલ ભૂલે એમ, ટેસ્ટ યાદ કરાવે તો ટેસ્ટ આપવાની છે, ટેસ્ટ આપી દે એમ. હા, તો પછી બિચારા અત્યારે તો એકચ્યુઅલી મમ્મી પપ્પાની આ હાચી તો એક્ઝામ શરૂ થઈશ, તમને બધાને ઘરે રાખાશ ને તો હે ને? હાચી એક્ઝામ તો મમ્મી પપ્પા જ બિચારા આપીશ, ભણે છે મમ્મી પપ્પા તમારા માટે થઈને હે ને? ઘણી વાર તો બિચારાના મમ્મી ઘણી ને મમ્મી બિચારા સમજી લેતા હશે ને પછી એમ કેતા હશે કે ઓ તારા મિસ આમ કેતા તા આમ કરવાનું છે, કેસ કે નહીં તમને? તમે જ સમજો છો ડાયા થઈને? બહુ ડાયા. ઓ ચાલો, એટલે આવી સામાન્ય ભૂલોને કારણે તમારા માર્ક્સ કપાઈ ગયા હોય છે. જે ઉતાવળે આપણે ઉતાવળ કરવા ગયા હોય ને એટલે આપણને એમાં જવાબ ન આવડા હોય અને આવું બન્યું હોય, પછી આપણને એમ થાય કે લે મેં તો સાચું જ લખ્યું હતું. હવે તમે આ ટુ એક્સ પ્લસ ટુ દબાવી દીધું અથવા તો આન્સરમાં પ્લસ લખી નાખ્યું એટલે મિસ તો એક માર્ક્સ કાપી જ લે. પછી મિસ મારે તો 14 જ આવ્યા, મારે તો 20 માંથી 20 આવવાના હતા, પણ 6 દાખલામાં ભૂલ કરીને આવ્યા છો તમે ઉતાવળમાં. આપણે તો 8 થી 12 4 કલાકનો ટાઈમ આપીએ છીએ, અમે તમને આપીએ છીએ. પછી પીડીએફ લખવાનો તો ટાઈમ કેટલા દિવસનો આપ્યો હતો તમને? તોય આપણે ક્યાં મહેનત કરવી જ છે, બરાબર ને? ઓકે ચલો, નવમી ખાલી જગ્યા બેટા. મિસ નું કરાવું? હા કરાવો ને બેટા. મારે બે ચાર ગર્લ્સ છે, બાકી તો બીજા બધા તો શ્રોતાઓ છે, કોઈ વક્તા છે જ નહીં. તમે બધા થેન્ક યુ કે તમે લોકો એટલો તો સપોર્ટ કરો છો કે મિસ ને જવાબ તો આપો છો, બાકીના તો બધા જ મુખ શ્રોતાઓ, બરાબર ને? બાકીના બધા આપણા શ્રોતાઓ છે, આપણે બધા વક્તા. ચલો બોલો. કાઉન્ટ્સ હટાવી દેવાનું એટલે 5a માઈનસ જેમ હોય એમ નામ, બરાબર? 5a માઈનસ 4b. પછી અહીંયા બ્રેકેટ ની બહાર નિશાની કઈ છે? માઇનસ 6b. એટલે બ્રેકેટ ની અંદર ની બધી જ નિશાનીઓ કેવી થઈ જશે? ઉલટાઈ જશે. હા, તો 6b પ્લસ છે તો ઈ કેવા થઈ જશે? માઇનસ છે તો પ્લસ થઈ જશે. માઇનસ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે, અને 2a માઇનસ છે તો ઈ કેવા થઈ જશે? પ્લસ. ઓકે ચલો, હવે 5a નો ભાઈ બેન કોણ? 2a. તો 5 માં 2 ઉમેરીએ તો કેટલા આવશે? 7a. પછી 6b અને 4b બે ભાઈ બેન, એટલે માઈનસ મોટાની નિશાની મૂકવાની 10b જવાબ આવે. બે નો પ્લસ બે ની સમાન નિશાની છે એટલે થશે 10b, અને નિશાની મોટા પદ ની એટલે કેવા આવશે?
ओके, 7a-10b એવું આપેલું છે ઓપ્શન માં. હા બીજું. ઓકે ચલો વેરી ગુડ, સરસ. પછી 10ની ખાલી જગ્યા બ્રેકેટ ની અંદર બધી જ સંખ્યાનો શું આપેલો છે ગુણાકાર? જો અહીંયા પ્લસ આપેલો તો અહીંયા માઇનસ આપેલો છે ને અહીંયા ગુણાકાર આપેલો. ચલો કરો, તો જેટલા અચળ પદો છે એનો ગુણાકાર કરી નાખો. -2, 3 અને -4 એનો ગુણાકાર શું આવશે? 2, 3, 6 અને 6, 24. હા, અને 2 વખત માઇનસ છે એટલે 24 કેવા થઈ જશે? પ્લસ. બરાબર. પછી એ ની કેટલી ઘાત? 1, 2, 3, 3 ને 3, 6. એટલે 24 એ ની 6 ઘાત જવાબ આવશે. બરાબર છે કે નહીં? ચોવીસ એ ની 6 ઘાત એનો મતલબ એમ કે તમે ખાલી જવાબ ને જ મહત્વ આપો છો. ઓકે બેટા, હું ફરીથી સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું. ચલો કઈ વાંધો નહીં બેટા, તમે લોકો વચ્ચે સ્ક્રીન પ્રેઝન્ટ કરી દેશો ને પ્રોબ્લેમ ઈ થશે કે મિસ ની સ્ક્રીન વહી જશે અને તમને જ ડિસ્ટર્બન્સ આવી જશે બેટા. ઓકે, માઇક મ્યુટ થઈ ગયું મારું? નો ના ના નથી થયું ને? ના. ઓહો, સાવ સ્ક્રીન જ રહી ગઈ. ચલો ઓકે, ચલો આ ખાલી જગ્યા થઈ ગઈ, હવે આપણે આગળ જઈએ. ઓકે, આનો જવાબ આ. ચલો બધાના આન્સર મેં ટીક કરી દીધા. ક્લિયર? હવે કઈ પ્રોબ્લેમ? આગળ વધું? આગળ વધું ને? યસ. કેમ નથી થતું બેટા? ચલો કઈ વાંધો નહીં. ચલો આમાં શું કરશું? સાદું રૂપ આપો. 2x ને 3x સાથે મલ્ટીપ્લાય કરો અને 2x ને 4 સાથે મલ્ટીપ્લાય કરો. શું આવશે? 6x2 હા, પછી 4x 4 × 2 = 8. ઓકે ચલો, પેલી આજે છઠ્ઠી ખાલી જગ્યા છે એનો જવાબ શું આવશે? 6x2 + 8x. બરાબર. હા, ઇરેઝ થતું બંધ થઈ ગયું છે. કેમ આવું છે? પછી બીજાના જવાબ ક્લિયર નહીં થાય બેટા. બીજું તો ઠીક આ છે ને, સ્ક્રીન તમે પ્રેઝન્ટ થઈ જાય ને પછી એવો પ્રોબ્લેમ થાય છે ને બેટા. નથી, મોબાઈલ વર્કઆઉટ બરાબર નથી કરતો. જો છે ને, ઇરેઝ જ નથી થતું, એના કઈ સિમ્બોલ જ નથી આવતા. થાય છે ને એવું? ચાલો વાંધો નહીં. બીજું એમાં એવું થાય કે તમને લોકોને પણ જેને નથી આવડતું, જે લોકો ખાલી માત્ર લખે છે એ લોકોને પ્રોબ્લેમ થાય બેટા. ઓકે ચલો હવે આગળ જઈએ. આપણે 2x-3y અને 5y-3x નું સાદું રૂપ કોણ કરાવે છે આનો જવાબ? દીદા તારું માઇક બંધ કર ને યાર. ચલો સાતમું મે શું કરાવું? સીધા ફાટને માં. હા કરાવી દે બેટા. ચલો જલ્દી 2x ને 3x અને 3y. પેલું પદ એમનું એમ લખવાનું.
प्लस फाइव आई નહીં બેટા પ્લસ ની નિશાની જ છે એટલે કોઈ ચેન્જ નહીં આવે બેટા બરાબર ને કોઈ એટલે માઇનસ એક્સ હા 2x માઇનસ 5 માંથી 3y બાદ કરો એટલે પ્લસ 2y હા માઇનસ એક્સ પ્લસ 2y ઓકે આ પાછો ઇરેઝ નથી થતો ચલો કઈ વાંધો નહીં તો બાકીની જે ખાલી જગ્યાઓ છે આમ પણ આપણો લેક્ચર પૂરો થાય છે તો બાકીની જે ખાલી જગ્યા છે આપણે અત્યારે જે સાદુરૂપ કર્યું ને એ ટાઈપની છે એમાં કોઈ નવીન વસ્તુ છે નહીં બરાબર બેટા એટલે આ ખાલી જગ્યાઓ છે મેં તમને પીડીએફ માં મોકલેલી છે તો આ બધી જ ખાલી જગ્યા ખરા ખોટા તમારે કરવાના છે કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો અને તમારા પ્રેઝન્ટેશનમાં જોજો આજે મેં બે આઈક્યુ ક્વેશ્ચન મૂકેલા છે તમારે મને આના જવાબ ગોતીને આપવાના છે બેટા કે આ કૃતિ જે છે એની અંદર ત્રણ કેટલા ત્રિકોણ છે તમારે મને કહેવાનું છે બરાબર કહી દો છ કેટલા છ કઈ રીતે પાંચ છ છે જો એક આ એક આ બે પછી આખે આખો છે એટલે આ ત્રણ બરાબર પછી આ આખો છે એ ચાર પછી આ પાંચ અને આ છ છ કુલ છ ત્રિકોણ બને છે બરાબર છે ઓકે ચલો ઓકે આ દાસ જવાબ આવડી ગયો હવે આનો જવાબ છે ને તમારે ટ્રાય કરીને આવવાનો છે આમાં એવી કાંઈક સિસ્ટમ છે કે એ સિસ્ટમને હા બેટા હિન્ટ આપો ને શું હિન્ટ હા હું ઈ તો સમજાવું છું બેટા કે આ જે છે ને એ એવી રીતે ગોઠવાયેલું છે કે એકબીજા સાથે બાકીના બધા માઇક બંધ કરી દીધો તો હવે આવ્યો મારો અવાજ જે આ બે છે ને એમાં એવી એક કઈક સિસ્ટમ ગોઠવાયેલી છે એવું કાંક એકબીજા સાથે કનેક્શન જોડાયેલું છે જેથી કરીને એમાંનો એકાદો જવાબ છે ને એ સેટ થાય છે તો આ બે માં એ તમારે વિચારવાનું છે કે એવું તો શું સેટિંગ છે કે એકાદો જવાબ છે એની હારે સેટ થાય છે એને એમાં ગોઠવી અને આનો જવાબ લાવવાનો છે બરાબર એવું તો શું બને છે આની અંદર એવું તો શું બને છે કે જેને કારણે આખે આખું ચક્ર છે ગોઠવાઈ ગયું છે બરાબર તો એ વસ્તુને અહીંયા ધ્યાનમાં રાખી અને તમારે આ જવાબ આપવાનો છે બરાબર બેટા ચલો હવે કેટલી બધી છે હે બેટા મારી પાસે કેટલી બધી ક્વિઝ છે છે ને તો હવે તું લેતી આવજે લખવાની છે ને